નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો ખેડૂત મિત્રો, માલવાહક વાહન ખરીદવા માટે 75,000 રૂપિયાની સહાય મળી રહી છે. જી હા મિત્રો, રાજ્ય સરકારની એક સરસ મજાની યોજના જેનું નામ છે કિસાન પરિવહન યોજના. તો આજના આ વિડીયોમાં આપણે કિસાન પરિવહન યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડીની યોજનાઓમાં યોજનાનું નામ છે કિસાન પરિવહન યોજના, જે અંતર્ગત છોટા હાથી, બોલેરો જેવા જે માલવાહક નાના વાહનો છે તેના પર રૂપિયા 75,000 સુધીની સબસિડી મળી રહી છે. તેમાં લાભની વાત કરીએ તો પુનઃલાભ લેવા મેળવવા માટેની સમય મર્યાદા 5 વર્ષની છે. એટલે કે તમે અત્યારે જો લાભ લ્યો છો તો 5 વર્ષ પછી જો તમે ફરી લાભ લેવા માંગતા હોય તો તેનો લાભ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો, આપણે કિસાન પરિવહન યોજનામાં મળવાપાત્ર સહાયની વાત કરીએ તો નાના, સીમાંત, મહિલા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તેઓને કુલ ખર્ચના 35% અથવા તો રૂપિયા 75,000 એ બે માંથી જે ઓછું હશે તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે. તે ઉપરાંત આપણે તેમાં જોઈએ તો સામાન્ય અને અન્ય ખેડૂતો તો તેઓને કુલ ખર્ચના 25% અથવા તો રૂપિયા 50,000 એ બે માંથી જે ઓછું હશે તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે તેનું ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે. તો મિત્રો, કિસાન પરિવહન યોજના અન્વયેના ફોર્મ છે તે આઈ ખેડૂતની જે વેબસાઇટ છે તેના ઉપર ફોર્મ ભરી શકાશે. તો અહીંયા તમે આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in. અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 31/7/2021 છે. એટલે કે 31 જુલાઈ 2021 એ કિસાન પરિવહન યોજનાનું ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. અને આ યોજના અન્વયે જો કોઈ મૂંઝવણ હોય અથવા તો વધુ માહિતી મેળવવા માંગતા હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલ છે. તો હેલ્પલાઇન નંબર છે 1800-180-1551. આ ટોલ ફ્રી નંબર ઉપર તમે કોલ કરી અને વધુ વિગતો જાણી શકો છો. ત્યારબાદ ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે આ વાહનની ખરીદી ક્યાંથી કરવી. તો ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલી જે પેનલ છે તે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. જો તે અન્ય જગ્યાએથી ખરીદી કરશે તો લાભ મળવાપાત્ર થશે નહીં. પણ જે પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક હોય તેના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે. તો ખેડૂત મિત્રો, આવી જ અન્ય ઉપયોગી માહિતી આપણી વેબસાઇટ trickgujarati.com પર આપણે લેખિતમાં મૂકતા હોઈએ છીએ. જો વાંચવામાં રસ પડે તો તમે ત્યાં પણ મુલાકાત લઈ શકો છો. અને આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા મળી જશે. અથવા તો ટેલિગ્રામમાં જઈ અને તમે ટ્રિક ગુજરાતી લખી અને સર્ચ કરશો એટલે આ પ્રમાણેની ટેલિગ્રામ ચેનલ તમને જોવા મળશે, જ્યાં પણ આપણે સરકારી યોજના વિશે એક વિડીયોની લિંક તથા સરકારી પરિપત્રો આપણે મૂકતા હોઈએ છીએ, જે ખેડૂતોને તથા સામાન્ય વર્ગને ઉપયોગી થઈ શકે છે. તો જો તમને ઉપયોગી લાગે તો તે ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈન થઈ શકો છો અને તે એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો. અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.